हेलो फ्रेंड्स, अनन्यास होम किचन में तमारू स्वागत करूँ छू। आज हूँ तमारी साथे शेयर करी सियाळा माटे खास ड्राई फ्रूट थी भरपूर खजूर पाकनी रेसिपी। खूबज हेल्दी अने स्वास्थ्य माटे लाभकारक एवो खजूर पाक आपणो तैयार छे। तो चलो रेसिपीनी शुरुआत करिए। अनन्यास होम किचन नी आवी नवी नवी रेसिपीओ जोवा माटे मारी चेनल ने चक्कसथी सब्सक्राइब करजो। रेसिपी गमे तो लाइक करजो, शेर करजो। खजूर पाक बनावानी आपणी बधी सामग्रीओ रेडी छे। आ खजूर पाक में खांड के गोल नो उपयोग करवानो नथी, जेथी कैलरी कॉन्शियस लोको पण तेनो उपयोग करी सके। खजूर पाक बनावा माटे आपणे काळा खजूर नो उपयोग करीशुं। अहींया मैं 500 ग्राम जेटला खजूर लीधा छे, तेना बिया काढी लईए अने तेने सरस रीते क्लीन करी लईए। आ खजूर खूब ज सॉफ्ट होवाथी एकदम झड़पथी तेना बिया निकली जशे। साथे आ खजूर बधा खजूर करता खूब ज हेल्दी होय छे। तो चलो હવે આપણે બધા ખજૂરના બીયા આ રીતે કાઢીને તેને સરસ રીતે ક્લીન કરી લઈએ। સાથે આપણે તેની અંદર એડ કરવા માટે ડ્રાય ફ્રૂટ્સ લેવાના છે। અહીંયા મેં કાજુ અને બદામ સાથે પિસ્તા, અખરોટ અને કાળી દ્રાક્ષનો ઉપયોગ કર્યો છે। સૌથી પહેલા આપણે કાજુ બદામ લઈ લઈએ અને તેને આ રીતે સરસ રીતે કટ કરી લઈએ। સાથે આપણે અખરોટના પણ 4 ટુકડા કરી લેવાના છે। આ સિવાય તમને જે પણ ડ્રાય ફ્રૂટ્સ ગમતા હોય તે તમે એડ કરી શકો છો। હવે આપણે પિસ્તા લઈ લઈશું અને તેને નાના નાના કટ કરીને આ રીતે રેડી કરી લઈશું। સાથે આપણે તેની અંદર કાળી દ્રાક્ષનો પણ ઉપયોગ કરીશું। કાળી દ્રાક્ષને સરસ રીતે ક્લીન કરવા માટે આપણે તેને પાણીથી ધોઈને રેડી કરીને લીધી છે, તેને પણ લઈ લેજો। તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોવાથી આપણો એકદમ ટેસ્ટી હેલ્ધી ડ્રાય ફ્રૂટ્સ વાળો ખજૂર પાક રેડી થઈ જશે। તો આપણા બધા ડ્રાય ફ્રૂટ સરસ રીતે રેડી થઈ ગયા છે। હવે આપણે એક પેન લઈ લઈએ। પેનની અંદર 1 ચમચી જેટલું ઘી લીધું છે। ઘી સરસ રીતે ઓગળે એટલે એક એક કરીને બધા ડ્રાય ફ્રૂટ્સને આપણે સરસ રીતે શેકી લઈશું। ડ્રાય ફ્રૂટ સરસ રીતે શેકીશું તો તે એકદમ ક્રિસ્પી બનશે અને ખજૂર પાક ખાવાની ખૂબ જ મજા પડશે। તો ચલો સૌથી પહેલાં આપણે બદામ લઈ લઈએ, તેને સરસ રીતે શેકી લઈએ। બદામ સરસ રીતે શેકાઈ જાય પછી આપણે તેની અંદર કાજુ એડ કરી દઈશું। કાજુ અને બદામ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે। હવે આપણે તેની અંદર અખરોટ એડ કરી દઈએ। હવે આપણા અખરોટ પણ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે। તમે જુઓ આ રીતે આપણા કાજુ, બદામ અને અખરોટ સરસ રીતે ક્રિસ્પી થાય પછી આપણે ગેસનો ફ્લેમ બંધ કરી દઈશું અને તે જ પેનની અંદર આપણે પિસ્તા અને કાળી દ્રાક્ષ એડ કરીને તેને પણ 2-3 મિનિટ સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણા બધા ડ્રાય ફ્રૂટ સરસ રીતે શેકાઈ ગયા છે, તેને અલગ બાઉલમાં મૂકી દઈએ અને સેમ પેનની અંદર 2 ચમચી ઘી લઈ લઈએ। ઘી સરસ રીતે ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર ખજૂરને સરસ રીતે શેકી લઈએ। તે સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે તેને સરસ રીતે શેકી લેવાના છે। તો આ રીતે સ્લો ફ્લેમ પર આપણે ધીરે ધીરે તેને સરસ રીતે શેકી લઈએ। દરેકે શિયાળામાં ખજૂર તો ખાવા જોઈએ। ખજૂર એનર્જીથી ભરપૂર છે, તે સ્કિન માટે, પાચન શક્તિ માટે ખૂબ જ લાભકારક છે। તો હવે આપણા ખજૂર સરસ રીતે સોફ્ટ થઈ રહ્યા છે। 2-3 મિનિટનો સમય લાગશે અને ખજૂર સરસ રીતે સોફ્ટ થઈ જશે। હવે આપણે તેની અંદર ફ્લેવર વધારવા 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરી દઈશું। સાથે તેની અંદર હેલ્ધી અને ટેસ્ટી બનાવવા 1 ચમચી મેં મધ એડ કર્યું છે। મધ ઓપ્શનલ છે, જો તમને ના ગમતું હોય તો તમે સ્કીપ કરી શકો છો। તો બંને ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે ખજૂરની અંદર મિક્સ કરી લઈએ। આપણા બંને ઇન્ગ્રીડિયન્ટ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર શેકેલા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે ડ્રાય ફ્રૂટ્સ અને ખજૂર સરસ રીતે મિક્સ થઈ ગયા છે। આપણો ખજૂર પાક સરસ રીતે રેડી થઈ ગયો છે। તો ગ્રીસ કરેલા વાસણની અંદર તેને સરસ રીતે સેટ કરી લઈએ। મેં અહીંયા કેક બનાવવાનું ટીન લીધું છે, તેને ઘી લગાવી દઈશ અને તેની અંદર બટર પેપર એડ કરી દઈશ। જો બટર પેપર ના હોય તો તમે ના એડ કરતા તો પણ તે સરસ રીતે નીકળી જશે। તો હવે આપણે તેને સરસ રીતે પાથરી લઈએ। 2-3 મિનિટ પછી તેને આપણે કાઢી લેવાનો છે। આ રીતે ગરમ હોય ત્યારે જ આપણે તેને કાઢી લઈશું અને તેને કટ કરી લઈશું। આપણો ખજૂર પાક સરસ રીતે રેડી થઈ ગયો છે। આ ખજૂર પાક તમને ખજૂર કેક જેવો દેખાય છે ને? તો ચલો હવે આપણે તેને નાના નાના પીસ કરીને કટ કરી લઈએ। આ ખજૂર પાકને તમે 8-10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। તો શિયાળામાં દરરોજ ખવાય એવો નાના બાળકોથી લઈને વડીલો માટે ખાસ બનાવો સ્વાસ્થ્યવર્ધક ડ્રાય ફ્રૂટથી ભરપૂર એવો ખજૂર પાકની રેસીપી। ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો। જો તમને મારી રેસીપી ગમે તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સાથે અનન્યાસ હોમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે।